શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કિલમાં ડેવલપમેન્ટ થાય, તેઓ આત્મનિર્ભર બને તે દિશામાં સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શાળાઓમાં વોકેશનલ એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ પ્રકારના ટ્રેડનું વિદ્યાર્થીઓને જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. નર્મદા જિલ્લામાં 28 જેટલી શાળાઓમાં 40 જેટલા વીટી વિદ્યાર્થીઓને વિવિધ પ્રોજેક્ટ વિશે ટ્રેનિંગ આપી રહ્યા છે, જે અંતર્ગત રાજપીપળાની MR વિદ્યાલય ખાતે આજે જિલ્લા કક્ષાનો સ્કિલ કોમ્પિટિશન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 35 જેટલા પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ સજીવ ખેતી, સિલાઈ બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રિક, પ્રવાસન સહિતના વિવિધ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. નર્મદા જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર વર્ષાબેન વસાવા દ્વારા આ પ્રોજેક્ટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેમજ પ્રસ્તુત કૃતિઓમાંથી જિલ્લાની સર્વશ્રેષ્ઠ પ્રોજેક્ટને રાજ્યકક્ષાએ મોકલવામાં આવશે તેમ જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કોમ્પિટિશન નથી, પરંતુ વિદ્યાર્થીઓના કૌશલ્ય સજ્જતાની ઉજવણી છે. ઉપરાંત આ પ્રોજેક્ટ થકી વિદ્યાર્થીઓમાં કૌશલ્યનો વિકાસ થશે અને તેઓના કૌશલ્ય વિકાસ માટે આ એક અગત્યનો પ્રોજેક્ટ છે. તેઓએ કોમ્પિટિશનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. કોમ્પિટિશનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ વિશે સમજણ આપી હતી અને સરકાર દ્વારા શરૂ કરાયેલા નવા અભિગમ અને કાર્યક્રમને સરાહના કરી હતી. કૌશલ્યોત્સવ 2023-24 કાર્યક્રમ અંતર્ગત અત્રે 35 પ્રોજેક્ટ રજૂ કરવામાં આવેલા છે અને 35 પ્રોજેક્ટમાં કુલ 75 વિદ્યાર્થીઓ અને 40 VTOએ પાર્ટિસિપેટ કર્યું છે અને એમાં સજીવ ખેતી, બ્યુટી, સિલાઈ અને ઇલેક્ટ્રિક અને એ તમામને લગતા વિવિધ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહી છે અને જે અમારા જિલ્લામાં 8 પ્રકારના ટ્રેડ ચાલી રહ્યા છે અને એમાં કુલ 28 સ્કૂલોમાં આ ટ્રેડ આપણે VT એ કાર્યક્રમ અંતર્ગત ટ્રેનિંગ આપી રહ્યા છે. તો વિદ્યાર્થીઓમાં જે પણ કંઈક કૌશલ્યનો વિકાસ થયો છે એની માટે એમને એક સરસ મજાનું પ્લેટફોર્મ પૂરું પાડી અને આ વિદ્યાર્થીઓએ પોતાના પ્રોજેક્ટ રજૂ કર્યા છે. વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને આ જિલ્લા કક્ષાની જે કોમ્પિટિશન છે એ કોમ્પિટિશન ન માનતા વિદ્યાર્થીઓને કૌશલ્ય સજ્જતાની ઉજવણી રૂપે અહીંયા એ લોકો પરફોર્મન્સ કરી રહ્યા છે. ત્યારે આ તબક્કે હું તમામ VT અને જે મારા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને પાર્ટિસિપેટ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અમારી શાળાનું નામ શ્રી પિંડુલાલા વિદ્યા મંદિર બોરિયા છે. અમારો ટુરિઝમ પ્રોજેક્ટ છે. અમે કેવડિયા આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેના આકર્ષણોને ધ્યાનમાં લઈ જિલ્લા શિક્ષણની શ્રી સ્કિલ કોમ્પિટિશનમાં આવ્યા છે, જેમાં આ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેના આકર્ષણોની માહિતી લઈને આવ્યા છે તે અમે જોઈ શકો છો. અમારા પ્રોજેક્ટનું નામ, અમારો પ્રોજેક્ટ ટુરિઝમ પ્રોજેક્ટ છે અને તેનું નામ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે.